સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતા સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો રાષ્ટ્રીય બાગાયત મેળો અને શિલ્પ ગ્રામ મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે તારીખ ચોવીસથી અઠાવીસ જાન્યુઆરી સુધી આ મેળાનું આયોજન કરવામાં આવશે જેનું ઉદ્ઘાટન પદ્મશ્રી ગુજરાત કવિ નાટ્યકાર સીતાંશુ યસન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા અઢાર વર્ષથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે આ પણ પુસ્તકોની શોખીન પ્રજા અમૂલ્યવાન અને દુર્લભ પુસ્તકો અહીંથી મેળવી શકશે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું પણ અહીં આયોજન કરાશે પચીસમી રંગપૂર્ણિ સ્પર્ધા અને જનરલ નોલેજ ક્વિઝ કોમ્પિટિશન યોજાશે મે દેશભક્તિ આધારિત ગ્રુપ ડાન્સ સ્પર્ધા યોજાશે સત્યાવીસમી બપોર સર્જનાત્મક કામગીરી કારીગીરી સ્પર્ધા તેમજ સાંજે કરાટે યોજાશે તારીખ મે છેલ્લા દિવસે બપોરે ચિત્રકામ સ્પર્ધા તેમજ સાંજે ચાન્સ એકેડેમી દ્વારા ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પાલિકા દ્વારા જે બાગાયત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ વેરાયટીના ફ્લાવર દર વર્ષે લોકોના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહે છે દર વર્ષે પુસ્તક મેળામાં લોકો પોતાની પસંદગીના પુસ્તકો ખરીદતા હોય છે પરંતુ હવે ગ્રામ તથા બાગાયતમાં ખરીદી દ્વારા સુરતીઓ પોતાના ઘરની સજાવટ પર પણ વધુ ધ્યાન આપવા લાગ્યા છે સુરત મહાનગર અને દક્ષિણ ગુજરાતના જ્ઞાન પીપાસીઓને ખૂબ સરસ રીતે સંતોષી શકે તે પ્રકારે દેશભરમાં પ્રખ્યાત એવો પુસ્તક મેળો પ્રતિવર્ષ થઈ રહ્યો છે આ વર્ષના પુસ્તક મેળાનો આજ રોજ આદરણીય પદ્મશ્રી સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ માન્ય શ્રી સીતાંશુભાઈ યશચંદ્રના વરદ હસ્તે શુભારંભ થયો પુસ્તક મેળાની સાથે સાથે શિલ્પ અને ફ્લાવર શોનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં દર વર્ષે લગભગ ત્રણેક લાખ જેટલા લોકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઉમટી પડતા હોય છે અને સાથે સાથે દેશભરના સુવિખ્યાત પબ્લિશર્સ છે એવો પણ અહીંયા આ પુસ્તક મેળામાં ભાગ લેતા હોય છે એટલે વધુ એક વર્ષ આ એક પ્રવૃત્તિ છે એને વધુ સુંદર આયોજન સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ખુલ્લી મૂકવામાં આવી છે